हेलो, गुड मॉर्निंग स्टूडेंट, केम छो बदा? मजा में ने? अंजलि विद्या मंदिर में आपनू हार्दिक स्वागत है। धोरण 8 विषय गुजराती, पाठ 9 दीकरानो मारनार, जेना कविनु नाम है झवेरचंद मेघाणी। मित्रों, तमे आ बदा आ कविनु नाम तो वधारे सांभळ्युं ज हशे। तो तेमनो जन्म है 1896 में अने एमनुं मृत्यु है 1947 में। अपने थोड़ोक एनो परिचय मेळवी लईए। झवेरचंद कालिदास मेघाणीनो जन्म सुरेन्द्रनगर जिल्लाना चोटीला गामे थयो हतो। तेओ लोक साहित्यना संसाधनों अने संपादनना क्षेत्रे खूब जाणीता छे। एमणे कविता, वार्ता, नवलकथा, नाटक, विवेचन, चरित्र आदि अनेक साहित्य स्वरूपोमां यादगार प्रदान कर्युं छे। તેઓ સફળ પત્રકાર હતા। ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું, એટલે કે તેમને ગાંધીજીએ તો કે રાષ્ટ્રીય શાયરનું પણ બિરુદ આપ્યું છે। આ પાઠમાં તો કે મંદોદર ખાન દરબારને ત્યાં હોળીના ટાણે એક ચારણ આવે છે, પણ ઘેરૈયાઓની ધાધલમાલથી ઘેરવાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર કસરકો થઈ જાય છે, તેથી તે મૃત્યુ પામે છે। આથી ગામ લોકો ક્રોધે ભરાય છે, ચારણ ભાગે છે। મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે અને તે આ અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે। યજમાનના આતિથ્ય ધર્મથી અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોકવાર્તા છે। એટલે કે મનુષ્યનું દિલ અને એક રાજાનું દિલ એ કેટલું સુંદર હોય છે, એટલે કે એનું કેટલું દિલાવર હોય છે તેની અહીંયા વાત કરવામાં આવે છે। તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। દેવળિયા ગામના છાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે। તો કે દેવળિયા ગામમાં છાપામાં એટલે કે પાદરે ક્યાં તો કે ફાગણના મહિનામાં ધૂળેટી રમાઈ રહી હતી। વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામના આખાના હેડી હેડીના યુવાનો છે। એટલે કે તો કે વચ્ચે દરબાર મંદોદર ખાન એનો 8 વર્ષનો દીકરો અને આજુબાજુમાં તો કે સરખે સરખા યુવાનો છે। આગલે દિવસે હુતાશણીનું પરબ હતું, એટલે લીલા પીળા અને કેસરિયા રંગમાં સૌ ગરકવા હતા। એટલે કે આગલે દિવસે તો કે જો આપણને ખબર જ છે કે બીજે દિવસે ધૂળેટી હોય અને આગલે દિવસે શું હોય તો કે હોળી, એટલે કે ત્યારે હુતાશણી કહેવાય હોળીને, તો કે એનું પરબ હતું અને બધાય લીલા પીળા અને કેસરિયા રંગમાં હતા। તમામને અંગે પચરંગી છાંટણા દીપાવતા હતા, પણ આજે તો પડવો એટલે ઘેરૈયા માંજા છાંટીને ગયા છે। એટલે કે આજે છે એ શું છે તો કે ધૂળેટી છે, એટલે આજે બધાય ઘેરૈયાઓ છે, ખેલૈયાઓ જે રમનારા એ બધાને આજે મજા પડી જવાની છે। ગાંડાધુરુ બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુ એકબીજાને રોડવામાં ગુલતાન છે, એકદમ સાવ ગાંડા બની જાય છે અને તે ગારો, માટી, છાણ બધી જેવી જેટલી ગંદકીઓ છે તે પણ એકબીજાને રોડવામાં એ પણ ચોપડે છે, એટલે કે રોડવામાં મશગુલ છે। ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામની ધૂળેટી એટલે કાળો કોપ। ધૂળેટીનું જે પરબ છે, જે તહેવાર છે, એ તો સાવ કેવો છે તો કે ગાંડો તહેવાર છે અને એમાંય ગામમાં ધૂળેટી મનાવી એ તો કાળો કોપ જેવું, એટલે કે સાવ એટલે સાવ તો કે વર્ણવી ન શકાય તેવો। એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે કે એક ઘેરૈયા પાદરમાં નજર નાખીને ચસ્કો કર્યા, ત્યાં તો ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ। એટલે કે કોક મહેમાન છે એ પાદરે છે એક જણો નજર માંડીને જ ઊભો હોય કે કોઈ ઉજળે લુગડે કોરા કપડે કોઈ મહેમાન આવે એટલે એને રગદોડી નાખે, એટલે એને રંગી દઈએ આપણે। એટલે એક તો કે ત્યાં એટલામાં જ એને એક મહેમાન દેખાયો, તો એમ કહેવા લાગ્યા એટલા મહેમાનને કોઈ છાટસોમાં બીજાએ મનમાં કહ્યું, એટલે કે એક જણો એમ કહેવા માંડ્યો કે કોઈ મહેમાનને છાટતા રંગ છાટતા નહીં અને બીજો એમ મનમાં કહેવા લાગ્યો
અરે મહેમાનને કંઈ રોળ્યા વગર રહેવાય? એટલે કે શું, મહેમાનને એ રોળ્યા વગર એટલે કે એને રંગ ભર્યા વગર રહેવાય? આપણાથી મહેમાન ક્યાં હાથ આવે, એટલે કે મહેમાન કેદી હાથ આવશે, એટલે એને તો આપણે રંગી જ નાખવા જોઈએ. સાચું સાચું, મહેમાનને રોળો, ગાંઠિયો માળો. રોળો એવા રાડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ મૂકી. તો કે હા, એ કે સાચું સાચું, એ કે મહેમાનને આપણે રંગવો જોઈએ, મહેમાન કેદી હાથમાં આવવાનો છે, એમ કહી અને બધાએ તો કે દોટ મૂકી મહેમાન. તો કે ધોળું બાસના જેવું પાસાબંધી કેળિયું, પગને કાંઠે ત્રણ ત્રણ દોરડાવાળી પગતી ચોરણી, એટલે કે તેને ધોળું કાંસાવાળું કેળિયું પહેર્યું હતું અને પગે પગના કાંઠે તો કે ત્રણ ત્રણ દોરડાવાળી એટલે કે એવી એને ચોરણી પહેરી હતી. ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી તૂટેલી ફાટેલી મ્યાનવાળી તલવાર, એટલે કે ઉપર કોરે ગરેડી અને પછેડી એક અહીંયા બાંધેલી અને બગલમાં શું તો કે તૂટેલી ફાટેલી મ્યાનવાળી તલવાર રાખી હતી. કેડે કોઈક કાળાત્રીની જૂની કટારી એવો દાઢી મૂછ ઘાટા કતારવાળો મહેમાન ચાલ્યો આવે છે, એટલે કે આવો વર્ણનવાળો એક દાઢી મૂછોવાળો એક આવો કાળા કતારવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરથી વછૂટતી ફોરમો લેતો લેતો, એટલે કે વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરેથી વછૂટતી જે ફોરમો ડાળ્યો લેતો લેતો, કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવો શણગાર જોતો, એટલે કે આજે ફાગણ મહિનામાં જે કેસુડો છે એમાં વનરાઈએ એવી ચૂંદડી એટલે કે વને એવી ચૂંદડી ઓઢી લીધી હોય એવું દ્રશ્ય એને દેખાતું હોય એવી રીતે હાયલો આવે છે. છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી, તો કે એટલો ખુશ છે પરંતુ એને હુતાશણી એટલે કે આ તહેવારનો એને આનંદ નથી. એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો અને એને ચીસ પાડી ઉઠ્યો, એટલે કે એ આદમી છે એ ઘેરૈયાની પાસે આવ્યો એટલે લાગમાં આવી ગયો એટલે એ ચીસ પાડીને બોલી ઉઠ્યો. શું બોલ્યો? મને રોડસોમાં ભલા થઈને મને છાટસોમાં તમને પગે લાગું, એટલે કે મને છે ને રંગોમાં મને કલર છાંટોમાં હું તમને પગે લાગું છું. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાને ઉલટાની વધુ ચાનક ચડી, બમણા ત્રમણા ચડાઈને ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા, એટલે કે એને ના પાડી મહેમાને. એમ તો એ બધા ઘેરૈયાઓ છે ખેલૈયાઓ એને વધારે આનંદ ચડ્યો કે હવે તો આને રંગવો જ છે અને એમ કહી અને વધારે બોકાસા એટલે વધારે દેકારો કરવા લાગ્યા. હા, ખબરદાર મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્રી મેલો, એટલે એમ બરાડા પરવા મેના કે બધાય છે એ મહેમાન ઓળખાય ને એવા એને ચિતરી મૂકો એટલે એવા એને રંગી મૂકો. લાવો મસને ગારો, એટલે કે મસ અને ગારો લાવો એને રંગી મૂકવા છે. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી, ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી, એટલે કે જોત જોતામાં ધૂળ ઉડવા માંડી અને ઘેરૈયાએ છે એ એક સામટી એ મહેમાન ઉપર ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કરતો પાછો અટવા લાગ્યો. મહેમાન છે એ ઘેરૈયાને એમ કહે છે કે ઉભાર્યો એમ કહીને એ પાછો અટવા લાગે છે, પણ જુવાનો આમું આમ થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળા પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાંખમાં દબાવી હતી તે તેણે એ મ્યાનમાં સોતી વીંઝણવા માંડી, એટલે કે જે આમ કહેવા માંડ્યા કે તમે આગાવ્યા જાઓ પરંતુ ઘેરૈયાઓ છે તે માનતા હતા નહીં, તે તો ગાંડા ટોળાની જેમ એની ઉપર તૂટી પડ્યા હતા, એટલે પોતાને તેનાથી છેટા રાખવા માટે તેણે જે કાકમાં દબાવેલી તલવાર હતી એને મ્યાન સોતી એટલે કે મ્યાન હોતી એને હમણવા માંડી, એટલે કે આમ ફેરવવા લાગ્યો, વીંઝવા માંડ્યો. ઘેરૈયાએ ચાસકા કરતાં ઉપર પડવા જાય છે, પોતે બબ્બે કદમ પાછો હટતો જાય, રેવા દો કરતો જાય, એટલે કે જેવા ઘેરૈયા છે એની ઉપર હમલો કરવા જાય એટલે કે એને રંગ છાંટવા જાય એવા તો એ બબ્બે કદમ પાછો હટતો જાય ને એમ કહેતો જાય કે રેવા દો. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી, એટલે ધૂળની આજુબાજુ બધી ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રેડિયા રમણ એ
ચસકા એવા કાલાવેલા અને તલવારના ધાવા એ ધૂળની આંધીને કંઈ અનોખો મામલો જામી પડ્યો. એટલે કે રાડારાડું અને બધાયના કાલાવેલા અને બધાયને ચસકો ચડ્યો તો કે આજે તો મહેમાનને રંગીત દેવા છે એવા જાવ અને તલવારના જાવા પોતે તલવાર ફેરવતો હતો અને ધૂળની આંધી હતી અને કંઈક અનોખો જ મામલો જામ્યો હતો. એમાં અચાનક ધબ દઈને કોક પડ્યું. એટલે કે આ જે માહોલ ચાલી રહ્યો હતો એવામાં એક કોક અચાનક ધબ દઈને નીચે પડ્યું. અરે ઝબ થયો, એટલે કે અરે આ ધબ શેનો અવાજ આવ્યો? કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમો ઉઠી. એટલે કે કુંવર પડી ગયા છે, કુંવરને વાગ્યું છે, એ જોખમાય થયા એટલે કે એને ઈજા થઈ છે એવી બધે બૂમો પાડવા લાગ્યા. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો ઝાલજો ઝાલજો એવી બીજી ચીજ પડી. એટલે કે આ મહેમાન આવ્યો છે એને કુંવરને માર્યો છે, એને કુંવરને તલવાર મારી છે અને એને પકડજો ઝાલજો ઝાલજો એવી બીજી તરફ ચીસો પડવા લાગી. મુસાફર ચોક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી. મુસાફર છે એ પોતાની ભાન ભૂલી ગયો, આ શબ્દ સાંભળતા પોતાની ભાન ભૂલી ગયો અને એ તો બી ગયો એટલે એ ભાગી ગયો અને એને સીધી સીમાડે દોટ મૂકી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. એટલે કે શું થયું છે એ કંઈ જોવાની કે કોઈને પૂછવાનો પણ સમય રહ્યો નહીં. પાછું વાળીને નજર નાખવાની હામ પણ નહોતી અને પાછું વળીને નજર નાખે કે કુંવરને શું થયું છે એ પણ જોવાની એનામાં સમય નહોતો, એવી પણ એનામાં હિંમત નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે એ નિરખવાનું પણ ભાન નથી. એના હાથમાં તલવાર છે અને એની શું દશા થાય છે એ પણ એને નિરખવાનું કંઈ ભાન છે નહીં. કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે અને એમ લાગે છે કે કોઈ ગાંડો માણસ અને ખૂન કરીને જે ભાગતો હોય ખૂની એ દોડ્યો જાય એવું લાગે છે. અહીં ઝાપામાં તો કેર થઈ ગયો છે, એટલે કે અહીં ઝાપામાં તો હાઉ સન્નાટો છવાઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. એટલે કે મંદોદર ખાન દરબારનો જે 8 વર્ષનો કુંવર હતો એને બરાબર ગળાની ભૂંગળી ઉપર જ એટલે કે તલવારનો વાઢ પડ્યો છે, તલવારનો જે ઘા છે ચીરો છે એ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો નાળ રજા લેશે એવું થઈ ગયું છે. એટલે કે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું છે અને થોડીક વારમાં જ એનો જીવ વયો જશે એવું લાગે છે. પણ આ શું આ થયું શું થયું એમ કે ઘેરૈયાને બચવા માટે એ બધા પોતાનાથી છેટા રાખવા મહેમાને જે મ્યાન સોતી તલવાર આડી વીંજતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું. એટલે કે થયું મંદોદર ખાન છે એમ પૂછાય કે આમાં થયું શું, એટલે એમ બધાએ કીધું કે ઘેરૈયાથી બચવા માટે જે પોતાના મહેમાન હતા એ પોતાને છેટા રાખતા હતા ઘેરૈયાથી બચવા, એને પોતાની જે તલવાર છે એ મ્યાન સોતી તે ફેરવવા લાગ્યા હતા. એમાંથી દેવગતિ એટલે કે નસીબથી એના એવા કમનસીબ કે ધૂળની આંધીમાં કોણ જાણે તે મ્યાન ક્યારે નીકળી ગયું હશે, કોને ખબર નહીં એ તલવાર પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ અને એ કોઈને ખબર નથી કે તલવારની જે આ ફેરવતો હતો એના અકસ્માતથી તો કે એ કુંવરના ગળાની ભૂંગળીને લબરકો લેતી ગઈ એટલે એને લગાડતી ગઈ. કુંવર એક તો કુંબળી વયનું અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત જ તેના પ્રાણ નીકળી ગયા. તો કે કુંવર છે એ સાવ નાની વયના હતા અને સાવ નાના બાળક હતા બગીચાના ફૂલ જેવા એટલે તરત જ એના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો દેલીએ ડોલ્યા, કુવા કસુંબાઓ આખો ડાયરો ઘેઘુરો છે. એટલે કે થોડીક વારમાં તો માણસો છે એ બધાય ડેલીએ એટલે કે જ તે બાપુની ડેલીએ પોગી ગયા અને કુવા કસુંબાઓ એટલે કે અફીણ ઘોળીને જે પીણું બનાવવામાં આવે ને એનો ડાયરો કરવામાં આવે તે પણ આ બનાવનારા પણ આવી ગયા. દરબાર મંદોદર ખાન જાતના હતા તો માલેસમાન
પણ અસલ તો રાઠોડ રાજપૂતની જ ઓલાદ, એટલે કે મંદોદર ખાન છે એ જાતે કેવા હતા? મુસલમાન હતા, પરંતુ રાઠોડ રાજપૂતની જ ઓલાદ એટલે કે એના જ વંશ હતા. એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય, એટલે કે એક જ ગામનો ધણી એટલે કે વાટકીનું શિરામણ એટલે તો કે થોડીક આવકવાળો, વધારે આવકવાળો એમ, પણ પેટ બહુ મોટું. પરંતુ એ ખૂબ જ પૈસાવાળા હતા, પરંતુ તે પૈસાવાળા હતા પરંતુ દિલના દાતાર હતા. એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય તેમ કારીગર, નટવાયાઓ, કવિઓ, ગવાણા બજાણાઓ કરનારો તમામ મોટી આશા આજ વરસ દિવસના ઉજળા પરબ પર દેવળિયાની ડેલીમાં સમાતા નથી. એટલે કે તે હંમેશા બધાનું સારું કરતા હતા. એટલે એમ જેમ કે ફૂલની સુવાસ એનો સુગંધથી કેમ ભમરાઓ પોતે ચોંટી જાય બધાય, એવી જ રીતે તો કે કારીગરો, નટવાઓ અને કવિઓ અને વગાડનાર અને ગાનાર એ બધા મોટી સંખ્યામાં એક આશા રાખી અને દેવળિયા ગામના દરબારની ડેલીએ પૂગી ગયા હતા, એટલે કે ત્યાં તે સમાતા પણ નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો, રાડ ગઈ કે કુંવરને માર્યો, એવો રંગમાં આ મજાનો પરબ તહેવાર હતો, એ રંગમાં ભંગ પડ્યો અને રાડ ફાટી ગઈ કે કુંવરને માર્યો છે. અને કોણે? કોક મુસાફરે. તો કે કોણે માર્યો? કોક મુસાફરે માર્યો. ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? એટલે કે મંદોદર ખાને એમ કીધું કે આજે કોનો દી બગડ્યો છે કે જેને મારા કુંવરને માર્યો? અરે બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે ઉઘી ઉઘાડી તલવારે. એટલે કે બાપુ એ કે આ જો મારીને ભાઈગો જાય છે, ઊભે માર્ગે જાય છે અને ઉઘાડી તલવારે. હા લાવ મારી ઘોડી, એ કે લાવ મારી ઘોડી, રૂપિયા 2000ની રોજડી ઘોડી, હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી, ભાગતા હરણની સાથે ભેટતા કરનારી. એટલે કે એ રોજડી ઘોડી હતી તો કે હાથીના કુંભાથળ એટલે કે તો કે હાથીના લમણાનો ભાગ, અને ભાગતા હરણ સાથે ભેટો કરનારી તો કે જે ભાગતું હરણ હોય ને એને પણ પકડી લે એવી તો કે દોડતી. એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાગમાં લીધી અને એને મંદોદર ખાને પોતે લઈ લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી તેણે તીર છોડ્યું અને સાથળ પાસે તો કે તલવાર રાખી અને રોજડીને ડચકારી એટલે કે ડચ એવો અવાજ કરીને તેણે તીર છોડ્યું. ઝમ 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 આંખના ત્રણ પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી ગઈ. એટલે કે દોડતી દોડતી ત્રણ પલકારામાં, આંખના જેવા ત્રણ પલકારા થાય એટલી વારમાં તો ઘોડી છે એ ગામના સીમાડે પહોંચી ગઈ. સમથળ ધરતી સામે જુએ તો એક આદમી ભાગતો ભાડ્યો, હાથમાં ઉઘાડી તલવાર પ્યાલા જેવી ચકચકે છે. તો કે તેમાં તેણે જોયું નીચે ધરતીમાં તો કે એક જે આદમી છે એ ભાગતો જાય છે અને એના હાથમાં ઉઘાડી તલવાર છે જે ચમકે છે. સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાંપી, એટલે કે એને એવું સમજી લીધું કે આ જ ખૂની હોવો જોઈએ, એને એની પાછળ ગયો. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાયા, થંભી ગયો. પાછો ફરીને જોતા જોવાની વાર જ જાણી લીધું કે પોતાને કાળ આવી પહોંચ્યો છે. એટલે કે મહેમાન છે એ દોડતો જાય છે અને પછી એને આ ઘોડીનો અવાજ સંભળાય છે એટલે એને પાછો ફરી ઊભો રહી ગયો. પાછો ફરીને જોવે છે કે હવે મારો કાળ નજીક આવી ગયો છે, હવે પોતે પગ પાડો તે કેટલાય જશે, ભાગીને કેટલેક સુધી જશે, આમેય મરવું તો છે જ ને, માટે હવે ચિત્રા સિદ્ધ પાડવા. એટલે કે પગ પાડો છે પોતે તો એ ભાગીને ક્યાં સુધી જશે, આમેય મરવાનું તો એને જ છે. ઊભો રહ્યો, બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. એટલે કે કાંઈ પણ બોલી અને હવે કાળને હું અટકાવી શકીશ નહીં. ખુલાસો કરવાનો વખત રહ્યો નથી, એટલે કે કાંઈ પણ વાતનો ખુલાસો કરો એવો પણ મારી પાસે અત્યારે હવે સમય નથી. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતે જ ગળે માંડી, એટલે કે પોતે સામો ઊભો રહી અને પોતાની તલવાર પોતાના ગળે રાખી. અસવારે એ સમસ્યાને સમજી ગયો, જાણ્યું કે કોઈ ત્રાગડું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરવી મારે સીમાડે લોહી છંટાશે. એટલે કે
જે અશ્વાર હતો ઘોડેસવાર એ સમજી ગયો કે આ કોઈ ત્રાગડું વરણ એટલે કે ત્રગાળું વરણ જે ચારણ ગઢવી એ બધા આવે તે એટલે કે એવું વરણ લાગે છે, હું જો આગળ વધીશ ને તે પોતાના ગળામાં તલવાર મારી દેશે અને મારા મારો જે સીમાડો છે ત્યાં લોહી છાંટશે। એમ સમજી તેણે રોઝળી થંભાવી અને આગેથી પૂછ્યું અને એમ સમજી તેને પોતાની ઘોડી થંભાવી દીધી અને આગેથી એને પૂછ્યું કોણ છો તો કે ચારણ। એને એમ પૂછ્યું તમે કોણ છો તો કે હું ચારણ છું, શા માટે આવ્યો હતો તો કે તું અહીંયા શા માટે આવ્યો હતો તો કે કાળનો બોલાવ્યો ભેસ્યું બધી મરી ખૂટી છોકરા છાસ રાબ વગર રોવે છે, નહોતો આવતો પણ ચારણીએ ધકેલ્યો મંદોદર ખાનને વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે। એટલે કે હું કાળનો બોલાવ્યો છું, મારા ઘરમાં ધન પાણી એટલે કે અનધન ખૂટી ગયા છે અને છોકરા છે એ છાસને રાબ માટે રોવે છે, એક પણ દાણો નથી ઘરમાં ખાવા માટે, નહોતો આવતો પણ મારી ચારણે જે મને અહીંયા મોકલો કે મંદોદર ખાનની ડેલીએ જઈ અને તમે કંઈક માગી આવો, એવો અવાજ એનો તૂટક તૂટક નીકળે છે, તરળેલા અવાજે તે પોતે બોલે છે। કુંવરને માર્યો તો કે તે કુંવરને માર્યો છે તેને જવાબ આપે છે ઈશ્વર જાણે, ચારણે આભ સામે હાથ કર્યો તો કે ચારણે છે એ આભ સામે આકાશ સામે જોઈ અને હાથ કરી અને બોલ્યો કે ઈશ્વર જાણે મને ખબર નથી, હું કાંઈ જાણતો નથી, હું તો એટલું જ જાણું છું કે મારે તમારી ડેલી આવવું હતું, એટલે કે હું તો ખાલી એટલું જ જાણું છું કે મારે બસ તમારી ડેલી આવવું હતું, ચિત્રા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડ હતી તે ગામને બહાર બદલાવી, એટલે કે મેં સાવ તૂટેલા ફાટેલા કપડાં પહેર્યા હતા, એ મેં એમ વિચાર્યું કે જો આ તૂટેલા ફાટેલા કપડાં પહેરીને જઈશ તો હું ભૂંડો લાગીશ એમ માની અને સાથે એક નવી કોરી જોડ હતી મારી પાસે એક જ હતી તે મેં ગામની બહારે બદલાવી, ઘેરૈયાઓ મને રોડમાં આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંજી, એટલે કે ઘેરૈયાઓ છે એ મને રોડવા આવતા હતા, મારી પાસે એક જ જોડ હતી છતાં પણ મને રોડવા આવતા હતા, એમાંથી બચવા માટે મેં મ્યાનમાં જે બીડેલી તલવાર હતી એ વીંજી ફેરવવા લાગ્યો, મ્યાન ક્યારે નીકળી ગયું તેની મને ધૂળની આંધીમાં ખબર જ નથી રહી, એટલે કે મ્યાન એમાંથી ક્યારે નીકળી ગયું એ મને ધૂળની આંધીમાં કાંઈ ખબર પડી નહીં। આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરો સંભળાયો કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે, એટલે કે હજી તો આટલી વાત થાય છે ત્યાં તો પાછળ એને ગોકીરો એટલે અવાજો સંભળાવા લાગ્યા, કાળી ચીસો પાડતું આખું ગામ છે એ દોડીને આવે છે, કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા ઘો 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 એવો દેકારો બોલાતો આવે છે, એટલે કે કોઈના હાથમાં તલવારો છે અને કોકના હાથમાં સાંભેલા છે જે ચોખાને ખાંડવાનું સાધન એને સાંભેલો કહેવાય છે, એટલે કે એવો દેકારો કરતો અવાજ સંભળાય છે। ભાળતા ચારણ ફાટ ખાધી મંદોદર ખાને રોઝળીને માથેથી રાંગ છેડી અને પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાત કર્યો ગઢવા અહીં આવ આલે આંસું, એટલે કે પોતા આ બધાનો અવાજ સાંભળી અને મંદોદર ખાને પોતે નીચે ઉતરીને એને રોઝળી આપી દીધી અને પોતાની તલવાર પણ ત્યાં ફેંકી દીધી અને પછી એને સાદ કર્યો કે આલે ગઢવા તું અહીં આવ, તો એને એમ કીધું શું આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા માંડ, તો કે આલે આ મારી ઘોડી હું તને આપું છું અહીંયાથી ચડીને તું ભાગવા માંડ, તો ગઢવા ચારણ છે એ બોલે છે કે તમે શું બોલો છો ગઢવા, વાત કરવાની વેળા નથી, જોયું આમ ગામ હલક્યું છે એ તો તેના કુંવરને મારી નાખ્યો છે, આંબ્યા ભેડા તારી કાયાને રહી રહીના કટકા કરી નાખશે, એટલે કે તે રાજા છે મંદોદર ખાન એમ કહે છે કે મારે તારી સાથે વાત કરવાનો અત્યારે સમય નથી, આખું ગામ છે એ માથે ચડી આવ્યું છે તે એના કુંવરને મારી નાખ્યો છે અને એ જો તને મળી જશે તો તારા રાય રાય જેવા કટકા કરી નાખશે, અરે પણ ભાઈ તમે તો કે અરે તમે શું જવાબ આપશો એને, હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો તું ભાગી નીકળ નકર તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામા ને તામા મારા રોક્યા રહેશે નહીં, એટલે કે તો કે તમે છો કોણ એને ખબર નથી કે આ મંદોદર ખાન છે, એ કે તમે છો કોણ
તો એને એમ કીધું કે મારે અત્યારે ઓળખાણ આપવાનો સમય નથી, તું અત્યારે ખાલી ભાગી નીકળ, જો તું અહીંયાથી નહીં નીકળ તો તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામા ને તાનમાં તને મારી નાખશે, એટલે એ જો મારા હું એને રોકવાનો પ્રયત્ન કરીશ ને તો પણ મારાથી રોકાશે નહીં. પણ બાપ તારું નામ, તો કે બાપ તારું નામ શું છે? અરે નામ ખુદાનું, કહીને મંદોદર ખાન દોડ્યા, એટલે કે મારું નામ છે એ ઈશ્વરે આપેલું છે એમ કહીને જે મંદોદર ખાન છે એ દોડવા માંડ્યા. ચારણને બાવળે ચાલીને રોજડી પર બેસાડ્યો અને ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી, એટલે કે ચારણને છે એ મંદોદર ખાને બાવળેથી ઝાલીને રોજડી એટલે કે ઘોડી ઉપર એને બેસાડી દીધો અને ચોકડું હાથમાં પકડાવી અને રોજડીને ડચકારી મૂકી. પૂંછનો ઝૂંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તે અલોપ થઈ ગઈ, એટલે કે ઊભી પૂંછડે તે ઘોડી ભાગવા માંડી અને જોત જોતામાં તો તે સાવ અલોપ થઈ ગઈ, એટલે દેખાણી નહીં. મંદોદર ખાન અડવાણે પગે પાછા આવે છે. રાંગમાં રોજડી નથી, કાંખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ? એટલે કે મંદોદર ખાન છે એ નિરાશ થઈને તે પાછા પગે જાય છે ગામ તરફ. ત્યારે તો કે રોજડી પૂછે છે, એટલે ગામ લોકો બધા પૂછે છે તેની પાસે રોજડી નથી અને કાંખમાં તલવારે નથી, એટલે પૂછે છે કે કા બાપુ, માણે લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી બેઉ લઈ ગયો, એટલે કે એ કેવો માણસ છે કે એ મને એને જીતવા દીધો નહીં અને મારી તલવાર અને રોજડી બે લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું. ફણીધરને માથેથી મણી લઈ જાય તો મંદોદર ખાનના રાંગમાંથી રોજડી લેવાય, એટલે કે તમે રાખો એ કે હવે આવી બધી ખોટો દિલાસો અમને આપો નહીં. એવી રીતે વસ્તીએ જે બધા લોકો હતા એને એવું ખીજાઈને કીધું કે ફણીધર નાગની માથેથી કોઈ મણી લઈ જાય એવું જ કે મંદોદર ખાનના રાગમાંથી કોઈ રોજડી લઈ શકે નહીં. થાલા મૂર્ખા શું બનાવો છો? તો કે અમને મૂર્ખ શું કામ બનાવો છો? સાત ખોટનો એક દીકરો એના મારનારને ઉલટો ભગાવ્યો અને તમારે સાત ખોટનો એક દીકરો હતો એનો જે મારનાર હતો એને તમે ભગાડી દીધો. લ્યો હવે જાતિ કરો, દરબારે શાંતિથી જવાબ આપ્યો. તો કે લ્યો હવે તમે એ બધું જતું કરો, એટલે દરબારે એવો શાંતિથી જવાબ આપ્યો. જાતિ શું કરે, એના પાતાળમાંથી પણ ગોતી કાઢશું. એ કે જતું થોડું કરવાનું હોય, ગમે ન્યાય છે પાતાળમાં હશે ને તોય એને અમે ગોતી કાઢશું. ભાઈ મંદોદર ખાન બોલ્યા, એટલે મંદોદર ખાન બોલે છે, તમે તો કંઈ દીવાના થયા, એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? એટલે કે મંદોદર ખાન એમ કહે છે કે તમે તો સાવ ગાંડા થઈ ગયા છો, શું એને મારા દીકરાને જાણીબૂજીને એટલે કે જોઈ જઈને માણ્યો હતો? એને ઘરે એવા કેટલાય દીકરા ભૂખ્યા મરે છે જાણો છો? એના ઘરે એવા કેટલાય દીકરા છે એ ભૂખે મરે છે એ તમે જાણો છો? કોળ ભર્યો એ મારે ઉંમરે આવ્યો હતો, દેવગતિ દીકરો મર્યો તો ખુદાતાલાની મરજી, એટલે કે એ તો કે કોળ ભર્યો તે દુઃખનો માર્યો મારા આંગણે આવ્યો હતો અને એમાં મારા દીકરા તો કે ખુદાને એટલે કે ખુદાના દરબારમાં વયો ગયો અને એ ખુદાની મરજી હશે એ કે એનું નસીબ હશે, આપણા કિસ્મતમાં નહીં હોય એટલે જ ખડી ગયો, એટલે કે આપ મારા નસીબમાં નહીં હોય એટલે તો તે ખડી ગયો એટલે કે મરી ગયો. પણ એટલે સારું, હું જ આજે ઉજળે દિવસે મારા સીમાડે માથે સામી હત્યા વહોરું, એટલે કે હું જો એ ખુદાની મરજી નહીં હોય એટલે એ મરી ગયો, મારા નસીબમાં નહીં હોય, પણ જો હું સામે જઈને એને મારું અને મારા સીમાડે હું તો કે હત્યા કરું, હાલો બેટાની મૈયત કાઢીએ, તો કે હાલો આપણે હવે તેને કબ્રસ્તાને ત્યાં લઈ જઈએ. તો તમને આ પાઠ કેવો લાગ્યો મિત્રો? કે જે મંદોદર ખાન હતા એ કેટલા દિલાવર હતા. તો સારું, આ પાઠમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. ફરી મળીશું આપણે, આવજો.